મોટી દમણના બામણપુચા ખાતે આવેલ સંદીપ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં દારૂના નશામાં થયેલા ઝઘડામાં એક યુવકે કાચના ગ્લાસથી રૂપલાલ હળપતિ નામના યુવકને ગળાના ભાગે મારી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. મોટી દમણના થાના પારડી ખાતે રહેતા રૂપલાલ લક્ષ્મણ હળપતિ બામણપુચા ખાતે આવેલા સંદીપ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગયો હતો. તે વખતે દારૂના નશામાં થયેલા ઝઘડામાં હાર્દિક કિશોર સોરઠી નામના યુવકે ઉશ્કેરાટમાં આવીને કાચના ગ્લાસ વડે તેના ગળાના ભાગે ઈજા પહોંચાડતા રૂપલાલનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોટી દમણ પોલીસે ગુનો દાખલ કરી હત્યારા એવા હાર્દિક સોરઠીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે લગભગ 5:30 વાગ્યાની આસપાસ એક સંદીપ બાર કરીને બામણપૂજામાં, જ્યાં હાર્દિક સોરઠી નામનો વ્યક્તિ બિયરનું ટીન લેવા માટે આવેલો હતો, અને તે સમય દરમિયાન કાઉન્ટર ઉપર તેને બિયરનું ટીન લીધા બાદ પરત કર્યું કાઉન્ટરવાળાને, પાછું આપ્યું કે મારે નથી જોતું. બાજુમાં એક વ્યક્તિ ઉભેલા હતા જે રૂપલાલ નામ, રૂપલાલ હળપતિ. એમનાથી એવું કહેવાયું કે નથી જો લેવું હતું તો શા માટે તું લેવા આવ્યો એમ કરીને. એમાં આ બંનેની બોલાચાલી થઈ, અને બોલાચાલી દરમિયાન સંદીપ બારમાં જે કાઉન્ટર ઉપર આજુબાજુ ગ્લાસ પડેલો હતો કાચનો, તે કાચનો ગ્લાસ લઈ હાર્દિકે અને રૂપલાલભાઈના ગળાના ભાગે મારી દેતા રૂપલાલભાઈ તે જગ્યા ઉપર જ દડી પડ્યા, અને પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને હોસ્પિટલમાં ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલા, જેથી કરીને અમે લોકોએ 302 મુતાબિક ગુનો રજીસ્ટર કરી અને હાર્દિકની ધરપકડ કરી છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. સર, મૃતક કેટલા વર્ષના હતા અને ક્યાં હતા? મૃતક અબાઉટ 50 વર્ષની આસપાસના હતા અને બિલકુલ બહારની બાજુમાંના રહેવાસી હતા. આરોપીની ઉંમર 19 વર્ષ છે, જે નાયલા પાર્ટીના રહેવાસી છે. અત્યારે હાલમાં તો એવું કંઈ જણાયું નથી, પણ તપાસ કામ કરશું, એમાં ચેક કરશું.